वेलकम टू सॉल्यूशन क्लासेस फ्रेंड। तो फ्रेंड आज है पार्ट थ्री। ओके, जीके नो जे तलाटी कम मंत्री बिन सचिव क्लर्क अने जे आईटीआई इंस्ट्रक्टर ना जीके माटेनो आ पार्ट थ्री छे। तो फ्रेंड्स आमा बनतो प्रयत्न करीशुं के भाई मेक्सिमम एवा सवालों के जेमांथी तमारो एक के बे मार्क बनी सके। ओके, तो जे लोको हाल जोड्या छे आपणी आ चेनल ने सब्सक्राइब अचूक कर लेजो। तो सवाल पर जईशुं। तो फ्रेंड्स पहेलो एक सवाल छे कि भाई भारतना छ एवा राज्यो के जे 1 नवंबरना रोज स्थापना दिवस उजवे छे, तो कया कया 6 राज्यों छे? तो केरल, हरियाणा, मध्य प्रदेश, आंध्र प्रदेश, छत्तीसगढ़ अने कर्नाटक। कया कया छे? केरल, हरियाणा, मध्य प्रदेश, आंध्र प्रदेश, छत्तीसगढ़ ने कर्नाटक, आ एवा 6 राज्यों छे कि जेमनो स्थापना दिवस 1 नवंबरना रोज उजवामां आवे छे। हवे आ 6 राज्यों लेवानुं कारण शुं हतुं? तो फ्रेंड्स आ 6 राज्यों विषे आपणे ध्यानथी जाणी लईए, पछी एना जे एक्स्ट्रा फेक्ट बने छे एना विषे चर्चा करी लईए। तो सपोज तमने केरळ पूछे, ओके, कोई केरळ विषे पूछे तो भाई केरळना मुख्यमंत्रीનું નામ ખબર હોવું જોઈએ। કોણ છે કેરળના મુખ્યમંત્રી? તો પિનારાય વિજયન। કેરળનું કેપિટલ એટલે કે પાટનગર શું છે? તો તિરુવનંતપુરમ। રાજ્યપાલ કોણ છે? તો પી સત્યમ। તો કેરળ વિશે આ બેઝિક માહિતી છે જેના વિશે તમને ખ્યાલ હોવું જોઈએ। અને કેરળ વિશે જો એક્સ્ટ્રા માહિતીની જાણકારી રાખવી હોય તો આપણા ડેલી કરંટ અફેર્સના વિડીયો દેખો, જેમાં આપણે ઘણી ચર્ચા કરી છે। જ્યારે પણ કોઈ પણ રાજ્ય આવે એના વિશે ડીપમાં જઈએ છીએ। હવે ત્યારબાદ વાત આવે હરિયાણાની, તો હરિયાણાનું કેપિટલ શું છે? ચંડીગઢ। રાજ્યપાલ કોણ છે? સત્યદેવ નારાયણ આર્ય। અને મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર। ત્યારબાદ વાત આવી મધ્યપ્રદેશની, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? કમલનાથ। મધ્યપ્રદેશના જે રાજ્યપાલ કોણ છે? આનંદીબેન પટેલ। અને મધ્યપ્રદેશનું કેપિટલ છે ભોપાલ। ત્યારબાદ વાત આવી આંધ્રપ્રદેશની, આંધ્રપ્રદેશના સીએમ હાલ ચર્ચામાં હોઈ શકે કારણ કે હાલમાં ત્યાં વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ અને નવા મુખ્યમંત્રી બન્યા કોણ? વાય એસ જગમોહન રેડ્ડી। કોણ બન્યા? વાય એસ જગમોહન રેડ્ડી। આંધ્રપ્રદેશના રાજ્યપાલનું નામ તમને ખ્યાલ હોવું જોઈએ, કોણ છે? ઈ એસ એલ નરસિમ્હા। ઓકે, ત્યારબાદ વાત આવી છત્તીસગઢની, તો છત્તીસગઢના મુખ્યમંત્રીનું નામ શું છે? ભૂપેશ બઘેલ। કેપિટલ છે રાયપુર। અને છત્તીસગઢના રાજ્યપાલ કોણ છે? તો આનંદીબેન પટેલ, જે મધ્યપ્રદેશના પણ છે। ત્યારબાદ લાસ્ટમાં વાત કરીશું કર્ણાટક, કર્ણાટકના મુખ્યમંત્રી કોણ છે? એચ ડી કુમારસ્વામી। કેપિટલ શું છે કર્ણાટકનું? બેંગ્લોરુ। અને રાજ્યપાલ છે વજુભાઈ વાલા। તો જ્યારે પણ તમે એક્ઝામની તૈયારી કરતા હોય, જીકે તૈયારી કરતા હોય, ત્યારે કોઈ પણ રાજ્ય હોય એના મુખ્યમંત્રી છે, રાજ્યપાલ છે, કેપિટલ છે એ તમને ખ્યાલ હોવું જોઈએ। ત્યારબાદ એ રાજ્યનો જે મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન છે, જે અભયારણ્યો છે, જે પ્રખ્યાત વસ્તુઓ છે, જે પ્રખ્યાત પ્લેસ છે, જે હાલ ચર્ચામાં હોય એના વિશે તમારે જાણકારી રાખવી જોઈએ, તો એમાંથી સવાલ બની શકે। જો કોઈ પણ રાજ્ય વિશે પૂછવું હોય તો એમાંથી કોઈ સવાલ બની શકે, અથવા તો કોઈ રાજ્યના ચીફ જસ્ટિસ જે ચર્ચામાં હોય, હાલમાં નિયુક્ત થયો હોય, એના વિશે જાણકારી હોવી જોઈએ, તો એ 1 માર્કમાં સવાલ બને છે। ઓકે, તો ડેલી કરંટ દેખશો તો તમને જરૂર ખ્યાલ આવશે। આગળ વધીએ। હવે ફ્રેન્ડ્સ આ એક સવાલ ઇમ્પોર્ટન્ટ છે, કોઈ પૂછી લે કે ભાઈ ભારતમાં સૌ પ્રથમ પાર્કિંગમાં સીસીટીવી લગાડનાર શહેર કોણ હતું? તો ચંડીગઢ। કોણ? ચંડીગઢ હતું ભારતમાં સૌ પ્રથમ પાર્કિંગમાં સીસીટીવી લગાવનાર શહેર। અને પૂછી લે કે ભાઈ ભારતમાં રોડ પર સૌ પ્રથમ સીસીટીવી કેમેરા લગાવનાર શહેર કયું હતું? તો સુરત, ગુજરાતનું સુરત એટલા માટે ઇમ્પોર્ટન્ટ બને છે। કેટલા કેમેરા હતા? 104। કેટલા લોકેશન? 23। તો જો પૂછે પાર્કિંગમાં સીસીટીવી લગાવનાર શહેર તો ચંડીગઢ આવશે, અને રોડ પર લગાવવાની વાત કરે તો સુરત આવશે। અને શરૂઆત ક્યારે થઈ? જાન્યુઆરી 2013માં નરેન્દ્ર મોદી દ્વારા। તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ સવાલ છે, અવારનવાર એક્ઝામમાં દેખાઈ ગયો છે। ઓકે, એટલા માટે આપણે ચર્ચા કરી, આગળ વધીશું। ત્યારબાદ એક સવાલ છે, આ ઘણીવાર પૂછાય છે, કન્ફ્યુઝન પોઈન્ટ તરીકે પણ તમે આને ગણી શકો। તો સવાલ છે ભારતનો પ્રથમ સત્યાગ્રહ કયો હતો? તો ભારતનો પ્રથમ સત્યાગ્રહ હતો ચંપારણ સત્યાગ્રહ। ઓકે, કયું રાજ્ય છે? બિહાર। અને સત્યાગ્રહ ક્યારે થયો હતો? 1917માં ગાંધીજી દ્વારા કરવામાં આવ્યો હતો। કોના દ્વારા? ગાંધીજી દ્વારા કરવામાં આવ્યો હતો। તો જો કોઈ પૂછે કે ભાઈ ભારતનો પ્રથમ સત્યાગ્રહ કયો, તો ચંપારણ સત્યાગ્રહ કયા રાજ્યમાં આવ્યું છે? બિહારમાં। અને ગુજરાતનો પૂછે તો ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ હતો ખેડા સત્યાગ્રહ, ક્યારે કરવામાં આવ્યો હતો? 1918માં। ઓકે, ચંપારણ સત્યાગ્રહ 1917 અને ખેડા સત્યાગ્રહ 1918। આગળ વધીએ। સવાલ છે ભારતના માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાય? તો અમદાવાદ। કયું? અમદાવાદ। ત્યારબાદ પૂછી લે કે ભાઈ ઉત્તરના માન્ચેસ્ટર તરીકે? તો કાનપુર। અને દક્ષિણના માન્ચેસ્ટર તરીકે પૂછે તો કોઇમ્બતુર। કયું? ભારતના માન્ચેસ્ટર તરીકે અમદાવાદ, ઉત્તરના માન્ચેસ્ટર તરીકે કાનપુર, અને દક્ષિણના માન્ચેસ્ટર તરીકે કોઇમ્બતુર। ફ્રેન્ડ્સ આ સવાલ તમને તલાટીની એક્ઝામમાં જરૂર જોવા મળી શકે, ઘણીવાર પૂછાઈ ગયો છે, એટલા માટે તમને આ કરાવું છું, તો આ સવાલ ધ્યાનમાં દેખજો। આગળ વધશું। હવે જે મહત્ત્વની નોટો જે રિલીઝ થઈ છે, બહાર પડી છે નોટબંધી બાદ, એના વિશે પણ ચર્ચા કરી એક્ઝામમાં, એમાંથી પણ એક સવાલ આવી જાય છે। તો પહેલાં પહેલી વાત કરીશું 500 રૂપિયાની નોટ ક્યારે બહાર પડવામાં આવી? 2016માં। સાઇઝ શું છે? તો 66x150 mm। કલર શું છે? તો સ્ટોન ગ્રે। કયો કલર છે? સ્ટોન ગ્રે। અને આમાં જે ચિત્ર છે એ પૂછાય છે, શેની પ્રતિકૃતિ છે? તો લાલ કિલ્લાની। 500 રૂપિયાની નોટ પર શેની પ્રતિકૃતિ છે? લાલ કિલ્લાની। ત્યારબાદ આવી વાત 2000 રૂપિયાની નોટ
ક્યારે બહાર પાડી? 2016માં. સાઇઝ શું છે? તો 66 mm x 66 mm. કલર શું છે? તો મજેન્ટા. અને ચિત્ર છે મંગળયાન. શેનું ચિત્ર છે? મંગળયાનનું ચિત્ર છે. તો આના વિશે પણ ખ્યાલ રાખજો. આગળ વધીએ. ત્યારબાદ વાત છે 100 રૂપિયાની નોટ. ક્યારે બહાર પાડવામાં? વર્ષ 2018માં. સાઇઝ શું છે? 66 mm x 142 mm. કલર શું છે? તો લવંડર. અને આમાં જે પ્રતિકૃતિ છે 100 રૂપિયાની નોટ પર, તો રાણકી વાવની, ઓકે, ગુજરાતની જે રાણકી વાવ છે એની પ્રતિકૃતિ છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ બને છે. ત્યારબાદ વાત કરીશું 200 રૂપિયાની નોટ. ક્યારે બહાર પાડવામાં? વર્ષ 2017માં. સાઇઝ શું છે? તો 66 x 146 mm. કલર શું છે? તો બ્રાઇટ યલો. અને ચિત્ર છે આનું, યાદ રાખજો, સાંચીનો સ્તૂપ. 200 રૂપિયાની નોટ પર શેનો ચિત્ર છે? તો સાંચીના સ્તૂપનું. તો આ પણ યાદ રાખજો ફ્રેન્ડ્સ, આ ઇમ્પોર્ટન્ટ છે, આમાંથી એક સવાલ જરૂર આવી શકે. આગળ વધીએ. ત્યારબાદ 10 રૂપિયાની નોટની વાત કરીશું. વર્ષ ક્યારે રિલીઝ કરાઈ? તો 2018માં. સાઇઝ શું છે? તો 63 mm x 123 mm. શું છે? 63 mm x 123 mm. કલર શું છે? ચોકલેટ બ્રાઉન. ચિત્ર શું છે? આ યાદ રાખજો, સૂર્ય મંદિર, કોણાર્કનું સૂર્ય મંદિર છે 10 રૂપિયાની નોટ પર. ફ્રેન્ડ્સ, આની જે પ્રતિકૃતિ છે એ પૂછાયેલી છે કે ભાઈ 10 રૂપિયાની નોટ પર શેની પ્રતિકૃતિ છે? તો કોણાર્કના સૂર્ય મંદિરની. ત્યારબાદ વાત કરીશું 50 રૂપિયાની નોટની. ક્યારે બહાર પાડવામાં? વર્ષ 2017માં. સાઇઝ શું છે? તો 63 x 135 mm. કલર શું છે? તો ફ્લોરેસન્ટ બ્લુ. અને ચિત્ર શું છે? તો હમ્પીનું સ્મારક. યાદ રાખજો, હમ્પીનું સ્મારક છે 50 રૂપિયાની નોટ પર. આગળ વધીએ. સવાલ છે, હાઈકોર્ટના મુખ્ય અને અન્ય ન્યાયાધીશની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો હાઈકોર્ટના મુખ્ય અને અન્ય ન્યાયાધીશની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા. કોના દ્વારા? રાષ્ટ્રપતિ દ્વારા. ત્યારબાદ સવાલ બને છે ફ્રેન્ડ્સ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ જાય છે, અને હાલમાં ઘણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસની નિમણૂક કરવામાં આવી છે, ઓકે, અલગ અલગ રાજ્યમાં. ત્યારબાદ સવાલ છે, હાઈકોર્ટના ન્યાયાધીશને શપથ કોણ લેવડાવે? તો રાજ્યપાલ. કોણ લેવડાવશે? રાજ્યપાલ. ત્યારબાદ સવાલ બને, હાઈકોર્ટનો જે ન્યાયાધીશ છે રાજીનામું કોને સંબોધીને આપી શકે? તો રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપી શકે. ત્યારબાદ એક સવાલ ઇમ્પોર્ટન્ટ છે, તાજેતરમાં જ ગુવાહાટી હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો એએસ બોપન્ના. કોની? એએસ બોપન્નાની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ જો નવા હાઈકોર્ટના જે મુખ્ય ન્યાયાધીશની વાત કરીએ, તો મેં તમને ઘણીવાર રિપીટ કરાવ્યું છે, જો તમને યાદ હોય તો મારી સાથે ધ્યાનથી બોલજો, મેં તમને યાદ કરવાની ટ્રીક પણ સમજાવી છે. સપોઝ હાલમાં દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી છે, તો દિલ્હી પરથી શું યાદ આવજે? તો દિલ્હી પરથી ડી યાદ આવજે. તો દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ થયા? ડી એલ પટેલ. ત્યારબાદ રાજસ્થાન હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી. કોણ બને છે રાજસ્થાન હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ? તો આપણને ખ્યાલ હોવું જોઈએ, રવિન્દ્ર ભટ્ટ. આર ફોર આર, એટલે કે રવિન્દ્ર ભટ્ટ. ત્યારબાદ વાત થઈ છે મેઘાલય હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની હાલમાં નિમણૂક કરવામાં આવી. કોણ બન્યું છે મેઘાલય હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ? તો એ કે મિત્તલ. કોણ બન્યું છે? એ કે મિત્તલ બન્યા છે મેઘાલય હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ. ત્યારબાદ વાત છે આંધ્રપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની, તો તેમની પણ હાલમાં નિમણૂક થઈ છે. કોણ બન્યું છે આંધ્રપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ? તો વિક્રમનાથ. કોણ? વિક્રમનાથ. ત્યારબાદ આંધ્રપ્રદેશ હાઈકોર્ટ આવે ત્યારે એ ભારતનું 25મું હાઈકોર્ટ સ્થપાયું છે, એ પણ યાદ રાખજો. ત્યારબાદ કોલકાતા હાઈકોર્ટની વાત કરીએ, તો કોણ બન્યા કોલકાતા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ? તો ટી બી રાધાકૃષ્ણન. ત્યારબાદ વાત આ બોમ્બે હાઈકોર્ટના હાલમાં નિમણૂક થઈ છે, તો કોણ બન્યા છે મુખ્ય ન્યાયાધીશ? તો પ્રદીપ નંદરાજયોગ. તો આ હતા મહત્ત્વના મુખ્ય ન્યાયાધીશ જે તમારે યાદ રાખવાના છે. મેં તમને ઘણીવાર રિપીટ કર્યા છે, જે લોકો ડેલી દેખે છે એમને યાદ રહેશે, ઓકે. જો તમે નવા છો તો આને યાદ જરૂર કરી લેજો, એક્ઝામમાં આમાંથી એક સવાલ જરૂર આવશે. આગળ વધીએ ફ્રેન્ડ્સ, આ થોડા ઉપનામ છે જે કન્ફ્યુઝન પોઈન્ટ ધરાવે છે, એક્ઝામમાં આમાંથી એક આવી શકે. તો સવાલ છે, દેશબંધુ કોનું ઉપનામ છે? તો ચિત્તરંજન દાસનું. કોનું? ચિત્તરંજન દાસનું ઉપનામ છે દેશબંધુ. ત્યારબાદ કોઈ પૂછ લે દીનબંધુ કોનું ઉપનામ છે? તો સીએફ એન્ડ્રુયદનું. કોનું? સીએફ એન્ડ્રુયદનું ઉપનામ છે દીનબંધુ. અને પછી પૂછે બંગબંધુ કોનું ઉપનામ છે? તો બંગબંધુ ઉપનામ છે શેખ મુજીબત રહેમાન. કોનું? શેખ મુજીબત રહેમાનનું ઉપનામ છે બંગબંધુ. યાદ રાખજો, દેશબંધુ તો ચિત્તરંજન દાસ, દીનબંધુ તો સીએફ એન્ડ્રુયજ, અને બંગબંધુ તો શેખ મુજીબત રહેમાન, ઓકે. તો ફ્રેન્ડ્સ, આ ત્રણ મહત્ત્વના ઉપનામ છે જે કન્ફ્યુઝન હંમેશા કરે છે, અને એક્ઝામમાં આમાંથી એક હોય છે. આગળ વધીએ. આ પણ એક મહત્ત્વનો ઇમ્પોર્ટન્ટ સવાલ છે, એશિયાની સૌથી વધુ પથારી ધરાવતી હોસ્પિટલ કઈ? તો સિવિલ હોસ્પિટલ અમદાવાદ, ઓકે. એશિયાની સૌથી વધુ પથારી ધરાવતી હોસ્પિટલ કઈ? તો સિવિલ હોસ્પિટલ અમદાવાદ. સવાલ ધ્યાનથી સાંભળજો. અને વિશ્વની સૌથી વધુ પથારી ધરાવતી હોસ્પિટલ ક્યાં બનવા જઈ રહી છે? તો બિહારના પટનામાં, ઓકે. એક તો હયાત છે એની વાત છે કે ભાઈ સૌથી વધુ પથારી ધરાવતી હોસ્પિટલ કઈ એશિયાની? તો સિવિલ હોસ્પિટલ અમદાવાદ. અને બીજી જે બનવા જઈ રહી છે, વિશ્વની સૌથી વધુ પથારી ધરાવતી હોસ્પિટલ ક્યાં બનવા જઈ રહી છે? તો બિહારના પટનામાં, ઓકે. આગળ વધશું.
બંધારણ સભા રિગાર્ડિંગ એક સવાલ આવી જાય ગુજરાતની એક્ઝામને લગતું, તો સવાલ છે બંધારણ સભામાં એકમાત્ર ગુજરાતી મહિલા કોણ હતું? તો બંધારણ સભામાં એકમાત્ર ગુજરાતી મહિલા હતા હંસાબેન મહેતા. કોણ હતું? હંસાબેન મહેતા. ત્યારબાદ સવાલ બને છે બંધારણ સભાના મહિલા સમિતિના અધ્યક્ષ સ્થાને કોણ રહ્યા હતા? તો બંધારણ સભાના મહિલા સમિતિના અધ્યક્ષ સ્થાને રહ્યા હતા કોણ? હંસાબેન મહેતા. ઓકે, એકમાત્ર ગુજરાતી મહિલા કોણ? તો હંસાબેન મહેતા. અને અધ્યક્ષ સ્થાને કોણ રહ્યા હતા? તો હંસાબેન મહેતા. ત્યારબાદ સવાલ બને બંધારણ સભા સમિતિના સ્થાન પામનાર એકમાત્ર ગુજરાતી પુરુષ કોણ હતા? તો કનૈયાલાલ મુનશી. કોણ? કનૈયાલાલ મુનશી. તો આના પરથી આપણને ખ્યાલ હોવો જોઈએ કે બંધારણ સભામાં એકમાત્ર ગુજરાતી મહિલાની વાત કરીએ તો હંસાબેન મહેતા, અને એકમાત્ર પુરુષની વાત કરીએ બંધારણ સભામાં સ્થાન પામનારા તો કનૈયાલાલ મુનશી. કોણ? કનૈયાલાલ મુનશી. તો ફ્રેન્ડ્સ, હોપફુલ આ વિડીયો હેલ્પફુલ રહેશે. જો વિડીયો હેલ્પફુલ રહે તો તમારા કમેન્ટ જરૂર જણાવજો, જે બી લાગે યાર. ઓકે, અને તમારા મિત્રો સાથે વિડીયો જરૂર શેર કરજો, જેથી હું તમારા માટે જલ્દીથી જલ્દી નવા અને જે મહત્ત્વના એક્સ્ટ્રા જીકે ફેક્ટ્સ છે એ તમારા માટે લાવતો રહું. ઓકે, તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીએ. ત્યાં સુધી વાત કરો અને તૈયારી કરતા રહો.